नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज ना भविष्यलक्षी कार्यक्रम कालनो दिवस क्यों में आप सबने स्वागत छे ने हूं छु आपनी सहयात्री बंसरीशा। दर्शक मित्रों, एवा घणा बधा माध्यमो छे जे सवार सार में दैनिक राशिफळ जणावता होय छे, परंतु आपनो कार्यक्रम एटला माटे विशेष छे कारण के आवती कालनो राशिफळ ए अमे तमने आजे संध्याकाळथी जणावी दईए छे। तो चालो ए माटे शुरू करीए आपनो कार्यक्रम कालनो दिवस क्यों। तो दर्शक मित्रों, आवतीकाले 26मी नवेम्बर छे अने गुरुवारनो दिवस छे। आपणे कालनो दिवस केवो कार्यक्रममां वात करीशुं आवतीकालना पंचांग दिन विशेष अने राशि भविष्यनी, अने आ साथे जेनो जन्मदिवस छे तेमनुं आवનારું वर्ष केवुं जशे ते पण जणાવીશું। आ साथे आप दर्शकोने जो कोई मूंझवता प्रश्न होय तो आप फोन कॉल करीने अमारी साथे लाइव पण जोडाई शको छो। ए माटे आपणी साथे जोडाया छे ज्योतिष आचार्य અમિતભાઈ ત્રિવેદી। चलो मळीए અમિતભાઈ, स्वागत छे। जय श्री कृष्ण। जय श्री कृष्ण અમિતભાઈ, આવતીકાલે तारीख छे 26मी, सौथी पहला पंचांग जोई लईए। सौ दर्शक मित्रों ने जय श्री कृष्ण। आप सौ ने जय श्री कृष्ण कह्या, पण मारू मन सावचेती बाबते सहज जागृति आपवानो मने चूकवानी इच्छा नथी थती, एटले आप सौ कोरोना संक्रमण काल में खूब ज सावचेत रहेवू, जागरूक रहेवू। आवतीकाले तारीख 26 नवेम्बर 2020 अने गुरुवारनो दिवस छे, कार्तक सुद द्वादशीनो दिवस छे। चंद्र महाराज ए मीन राशिमां भ्रमण करशे। मीन राशिना मूळाक्षरो छे द, च, ज अने थ। चंद्रनुं नक्षत्र रेवती छे। योग सिद्धि अने करण बालव छे। जी शास्त्रीजी, हवे वात करीशुं आवतीकालना दिन विशेषनी। दर्शक मित्रों, आवतीकालनुं शुभ चौघड़ियुं तमे नोंधी लेशो। आवतीकाले सवारे 6:54 थी सवारे 8:17 सुधीनुं आ शुभ चौघड़ियुं छे। द्वादशीनी आवतीकाले वृद्धि तिथि छे। साथे साथे केटलाक लोकोए तुलसी विवाह आजे उजव्यो छे, एटले आजे स्मार्त एकादशी। आवतीकाले भागवती छे, एटले आजे जो तमे चूकी गया हो तो आवतीकाले भागवती एकादशीनो पण तमे लाभ लेजो। आवतीकाले पण प्रबोधिनी एकादशी ज कहेवाशे। तुलसी विवाह तमे आवतीकाले पण उजवी शको छो। आवतीकाले 26 नवेम्बर छे। हवे 9 नवेम्बર 26 નવેમ્બર એટલે કુલ મળીને જે આ નવેમ્બર મહિનો છે ને બેન, આ નવેમ્બર મહિનો ઉથલ પાથલ કરનારો મહિનો, તમે સહેજ ઇતિહાસ તપાસો તો આ નવેમ્બર મહિનો ઉથલ પાથલ આપી જ જાય છે। છવ્વીસ નવેમ્બર આપણે જોયું કે એટેક થયેલો, 9/11 એટેક થયો હતો, હવે આવતીકાલે 26 નવેમ્બર છે। એટલે મૂળ વાત શું છે, કેમ આ 26 નવેમ્બર ને કેમ આવું થાય, એટલે જે નવેમ્બર મહિનો છે એ ચંદ્રનો મહિનો છે, સાથે સાથે આ રાહુનું વર્ષ છે, એટલે ચંદ્ર અને રાહુનું જે આ પાછળનું કોમ્બિનેશન થાય છે ઉથલ પાથલ આપે છે। સાથે સાથે આજે 26 નવેમ્બર આવશે આવતીકાલે, અને ચંદ્ર મહારાજનું આ વર્ષ આ મહિનો છે, એટલે શનિ અને ચંદ્ર આ બે જણાનું કોમ્બિનેશન થાય છે। એટલે ખાસ આપને નમ્ર વિનંતી છે કે આવતીકાલનો જે દિવસ છે એ દિવસ જે કોઈ નીતિ નિયમોના આધારે તો વિતાવવાનો જ છે, પણ આવતીકાલે સવાયા નીતિ નિયમો જાળવજો અને કોરોના સંક્રમણ કાળમાંથી બચવા પ્રયત્ન કરજો, કારણ કે આવતીકાલે 26 નવેમ્બર છે અને હલકેથી ન લેવાય। જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ આગળ વધીએ। સૌથી પહેલી ત્રણ રાશિ મેષ, વૃષભ ને મિથુન, ત્રણ રાશિના જાતકો માટે કેવો જશે કાલનો દિવસ। આવતીકાલના દિવસના અનુસંધાનમાં આપણે મેષ રાશિની વાત કરીએ તો પ્રવાસની શક્યતા છે, સાથે સાથે ધન પ્રાપ્તિ પણ આપને આવતીકાલે થઈ શકે એમ છે। તમારા પારિવારિક કાર્યો આવતીકાલે વધી શકે એમ છે, ધન સંબંધી કાર્યો પણ થાય। વૃષભ રાશિના જાતકોની આપણે વાત કરીએ તો પ્રવાસથી તમને લાભ થઈ શકે એમ છે, શુભ સમાચાર તમને આવતીકાલે પ્રાપ્ત થઈ શકે એમ છે, પ્રેમ સંબંધ તમારા વધુ મજબૂત બને, સંતાન સંબંધી બાબતો તમારે જાળવવાની રહેશે। મિથુન રાશિના જાતકોની આપણે વાત કરીએ તો વેપારમાં ઉશ્કેરાટ વધી શકે એમ છે, તમારે મોટો નિર્ણય જે છે એ આવતીકાલે લેવો હોય તો ટાળવો, ઘરમાં મતભેદ થઈ શકે એમ છે, માટે સાવધાન, ખોટા કાર્યોથી આવતીકાલે તમારે દૂર રહેવું। બાંધકામ ક્ષેત્રે તમને આવતીકાલે સફળતા મળે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે પણ તમને આવતીકાલે સફળતા મળે, અને લાભપૂર્ણ આવતીકાલનો દિવસ જે છે એ તમારા માટે રહી શકે એમ છે। સિંહ રાશિના જાતકોની આપણે વાત કરીએ તો વેપાર જો તમે કરતા હોય તો આવતીકાલે થોડીક સાવધાની વેપારની અંદર જાળવજો, પિતા સાથે મતભેદ ન થાય તેની સાવધાની પણ તમારે રાખવી પડશે। આવતીકાલે તમારા દ્વારા શુભ કાર્ય થઈ શકે એમ છે, અને બપોર પછી તમારી ચિંતામાં ઉમેરો થાય, માટે સાવધાન। કન્યા રાશિની આપણે વાત કરીએ, ધન પ્રાપ્તિના અવસરો આપને પ્રાપ્ત થઈ શકે એમ છે,
તમારા મનની અંદર આવતીકાલે દુવિધા થોડી વધારે રહેશે. બપોર પછી આ મૂંઝવણમાં ઉમેરો પણ થઈ શકે એમ છે. અને પ્રવાસ જો આવતીકાલે હોય તો તે બાબતે થોડી ચિંતા વધારે રહેશે, માટે સાવધાન રહેવું. જી, આગળની રાશિ તરફ આગળ વધીએ. પહેલા કોલર જોડાય છે, અમદાવાદથી કોલર છે આપણી સાથે. હેલો. હેલો જી, આપનું નામ? હેલો, કલ્પિતા. જી જણાવો. હા, મારા યુએસ ના વિઝા માટે ફાઇલ મૂકવી છે, તો ક્યારે મૂકવી? જન્મની વિગત આપશો પહેલા તો. 25-7-65. સમય? સમય છે નહીં અને સ્થળ અમદાવાદ. સમય નથી અને તમે સ્થળ અમદાવાદ આપ્યું છે, સાથે સાથે તમે તારીખ પણ આપી છે. પણ આ અનુસંધાનમાં પ્રશ્ન કુંડળીની આપણે રચના કરીને જોઈએ કે તમે યુએસના વિઝાની ફાઇલ જે છે એ તમે ક્યારે મૂકી શકો છો. જે કોઈ પણ પ્રકારે અત્યારે જન્મકુંડળીના ગ્રહો છે અને 12મા સ્થાનના અનુસંધાનમાં હું જોઉં તો યુએસના વિઝાની ફાઇલ તમે અત્યારે મૂકી શકો એમ છો. કોઈ ચિંતાનું કારણ નથી. શુક્ર મહારાજ જે છે એ, અરે સૂર્ય મહારાજ જે છે, સૂર્ય મહારાજ અત્યારે વૃશ્ચિકના છે. પણ તમે 2-3 મહિના પછી આ યુએસના વિઝાની ફાઇલ તમે મૂકજો. ખાસ કરી મકર સંક્રાંતિ પછી તમે યુએસના વિઝાનું કાર્ય આરંભ કરો, એ ઇચ્છનીય છે. જી શાસ્ત્રીજી, પરથી મને એક પ્રશ્ન થાય છે કે ઘણા બધા કોલરની પાસે એનો જન્મનો સમય નથી હોતો, તો આપણે જે કુંડળી મેળાપ કરતા હોઈએ છીએ એમાં સમયનું કેટલું મહત્વ હોય છે? અગર એમાં આઘી પાછળ થવાય તો શું થઈ શકે? જી, તમારી વાત ખૂબ જ સાચી છે કે આપણે સમય મેળવવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ. એટલે કેટલીક વખત કેટલાક માણસો એવું કહી દે છે કે 2-2.5ની વચ્ચે, પણ મને એમાં પણ સંતોષ નથી થતો. કારણ કે મૂળ કુંડળી તો બની જાય, પણ જે સૂક્ષ્મ કુંડળી બને, જેને અમે કુંડળીનો 9મો ભાગ કહીએ છીએ, એ તો તમારી પાસે જો ચોક્કસ સમય હોય તો જ એનો D9 ચાર્ટ ને બીજા બધા ચાર્ટ એટલે કુંડળીઓ સારી રીતે બની શકે. એટલે હવે વાત એવી છે કે 1970 પછી જે કોઈ જન્મ આવે છે ને એ બધામાં સમય બહુ પરફેક્ટ હોય છે. અને અત્યારનો જે સમય છે 2000 પછી, એ તો વળી વધુ ચોક્કસ સમય જાતકોનો આવે છે. એટલે મારી ખાસ વિનંતી છે કે સમય હાથ વગો રાખો, અને સમય નથી હોતો ત્યારે અમે પ્રશ્ન કુંડળીથી જવાબ આપવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. જી બિલકુલ. અન્ય કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. 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 જી આપનું નામ? હા, પરેશ ત્રિવેદી. જી પરેશભાઈ, જણાવો જન્મની વિગતો. હા, હેલો. જી. હા, પરેશ ત્રિવેદી મારું નામ છે. મારા છોકરા માટે પૂછવાનું છે. જી તારીખ જણાવો. હા, મારા છોકરાનું નામ છે જુગનુ ત્રિવેદી. જી. એને જન્મ તારીખ છે 5/3/91. 5/3/91. અને સવારે 7:30 કલાકે જન્મ, વડોદરા સ્થળ એનો. જી શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન શું છે આપનો? હા, પ્રશ્નમાં એ છે કે એમની પત્ની છે ને 16/5/16/5 એ પોતાના પિયર ગઈ છે. હવે પાછી આવશે કે નહીં, આમ જરા મન સંકોચ રાખીને ગઈ છે. શું કારણ આપીને ગઈ છે તમને? હે, કશું એને તો એવું કહેલું કે 16મી ગઈ, 26મી હું પાછી આવીશ, પણ આવી નથી એ, અને બધાના ફોન બ્લોક કરી દીધા છે. હવે તમારે તમારે તમારા દીકરા સાથે સૌથી પહેલા આ બાબતે ચર્ચા કરો. મને જન્મ કુંડળી એવું કહે છે, તમે તમારા દીકરા સાથે ચર્ચા કરી છે આ બાબતે? છે ને, બેઠો છે અહીંયા બાજુમાં જ છે. મારે આપો એમને. આપો ઝડપથી જરા. હેલો. હા ભાઈ, હવે તમારી જે જન્મ કુંડળી છે, જન્મ કુંડળીમાં તો સપ્તમેશ પોતાના તમારા દેહ સ્થાનમાં છે, પણ લગ્નેશ પોતે રાહુ સાથે જોડાયેલો છે. મને એ સમજાવો, એમણે તમારા માટે શું ફરિયાદ છે એ મને જો તમે, આ તો નેશનલ ટીવી છે એટલે એક વાત સાંભળજો, તમારી વાત અનેક લોકો સાંભળતા હશે એટલે મર્યાદામાં વાત કરજો, હું સમજી જઈશ. બોલો. ઓકે, એમાં એવું છે કે છે ને, મારી જોડે જસ્ટ નાનો સરખો ઝઘડો થતો, અને જસ્ટ ખાલી અમારા વચ્ચે નાનો સરખો ઝઘડો થતો, એટલો મોટો કોઈ ઝઘડો નહોતો. અને એને આખા આખા મારા લગન સુધીનો બધું જ એને એક તારણ કાઢીને, એવું કે કંટાળીને જઉં છું, ને એની મમ્મીને, એના મમ્મીના સહયોગથી એ જતી રહી છે. એવું છે, મારે એકચ્યુઅલી પાછી આવી છે, પણ હવે હું એને કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરી શકતો એવું નથી.
અને મારી બેબી પણ છે, 3 વર્ષની મારી બેબી પણ છે, એવું છે. હવે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નના અનુસંધાનમાં હું ફક્ત એટલું કહું કે અત્યારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ તમે થોડોક એક મહિનો તમે શાંતિ જાળવો અને એક મહિના પછી તમે પાછો પ્રયત્ન કરજો. તમારો પ્રશ્ન થોડો વિકટ પણ છે, થોડી વધુ મારે જાણકારી પણ જોઈશે. કાર્યક્રમના અંતમાં મારો નંબર ફ્લેશ થશે, તમે નંબર ઉપર પણ મને ફોન કરી શકો છો. જી, અન્ય કોલર જોડાય છે આપણી સાથે. હેલો, હેલો, હેલો. જી, આપ મારા ઘરના વિશે શું છે? હવે સાસરીજી જણાવું છું, એને તારીખ, એને 43-44 વર્ષની ઉંમર છે, વ્યારા એનો જન્મ છે, તારીખ કે કાંઈક ખ્યાલ નથી. સાસરીજી કોઈ માર્ગદર્શન આપે. કુંભ રાશિ આવે છે, શોભના નામ છે. એટલે શું પ્રશ્ન શું છે ભાઈ? ખાલી આમ એનું ભવિષ્ય જોવું છે, બીજું કાંઈ નહીં. જે સારું લાગે એ સમજો. એને કોઈ જન્મ તારીખની કાંઈ ખ્યાલ નથી. વ્યારા એનો જન્મ અને નામ છે શોભા. નામ છે શોભા અને વ્યારા એનો જન્મ છે. તમે એક કામ કરજો ભાઈ, આવતીકાલે મને ફરીથી ફોન કરજો. હવે રોજ તમે જાણતા હશો કે ટેરોટ કાર્ડ હું સાંજે તમારી સાથે અહીંયા ટેરોટ કાર્ડથી જવાબ આપું છું, પણ ટેરોટ કાર્ડ ચાર્જ કરવા મૂક્યા છે એટલે આજે નથી ટેરોટ કાર્ડ ઉપલબ્ધ. એટલે આવતીકાલે ફરીથી ફોન કરજો. જી, અન્ય કોલર જોડાય છે. હેલો, હેલો. લાગે છે સંપર્ક કપાયો છે. શાસ્ત્રીજી, આગળની રાશિ પર તરફ આગળ વધીએ. તુલા રાશિના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો વિદેશ જવા માટે તમને સરળતા રહેશે. આરોગ્યના અનુસંધાનમાં તમારે સાવધાન રહેવું પડશે. તમારા ઘરમાં જુદા જુદા અનેક મુદ્દા ચર્ચાય. માતાનું આરોગ્ય પણ તમારે જાળવવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકોની આપણે વાત કરીએ તો પૂર્વના કર્મોનું તમને શુભફળ પ્રાપ્ત થઈ શકે એમ છે. આ એક સારી બાબત છે. પૂર્વે તમે જે સારા કાર્યો કરતા હશે તેનું આવતીકાલે શુભફળ પ્રાપ્ત થશે. શેર બજારની અંદર જો તમે કાર્ય કરતા હશો તો સંયમથી તમને આવતીકાલે લાભ મળી શકે એમ છે. સંતાન દ્વારા તમને શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. જીવનસાથી સાથે આજે મતભેદ ન થાય તેના માટે તમારે સાવધાન રહેવું પડશે. ધનરાશિના જાતકોની આપણે વાત કરીએ તો આવતીકાલે તમારે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું પડશે. નોકરીની અંદર પણ તમારે બિલકુલ સાવધાનીથી કાર્ય કરવું પડશે. કોઈની પણ સાથે ખોટો વિખવાદ ઊભો ન થાય તેની તમારે દરકાર રાખવી પડશે. અને જો તમે કોઈ ઘરમાં પાલતુ પ્રાણી રાખ્યું હશે તો પાલતુ પ્રાણીથી આવતીકાલે તમારે સાવધાન રહેવું. પણ એક સારી બાબત એ છે કે તમને તમારા મિત્રોથી આવતીકાલે વિશેષ સહકાર મળશે. જી, કોલર જોડાયા છે આપણી સાથે. હેલો, હેલો. જી, જણાવો. હા, ઉલ્લાસથી બોલું મેડમ. જી, જણાવો. હા, મારા બાબા વિશે પૂછવું છે. શું છે જન્મની વિગતો? 6-6-91. સમય અને સ્થળ? બપોરે 3 વાગે, અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? એને પેરેન્ટ્સ સાથે 2 વર્ષ થયા છે, તો એના ઘરે પાણી ક્યારે બંધાશે? એમના પત્નીની તબિયત સારી નથી રહેતી. અને પત્નીના તબિયતના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો ભાઈ બુધની મહાદશા એમને ચાલે છે. બુધની મહાદશામાં એ કેન્દ્ર ત્રિકોણના કેન્દ્રના સ્વામી છે, સૂર્ય મહારાજ સાથે જોડાયેલા છે. અને પત્નીની આપણે વાત કરીએ તો સપ્તમ સ્થાનનો સ્વામી ગુરુ મહારાજ એ પોતે મંગળ સાથે જોડાયેલો છે. અષ્ટમેશ સાથે પણ લાભ સ્થાનમાં છે એટલે સારી બાબત છે. હમણાં જે તબિયત સારી નથી રહેતી એ થોડાક વખત માટે આ પરિસ્થિતિ રહેશે. પણ કુલ મળી આ જે જન્મકુંડળી છે, જન્મકુંડળીની અંદર ગ્રહો તો પ્રમાણમાં સારા ગોઠવાયા છે. આપે જે વાત કરી કે પારણું નથી બંધાયું, તો આ ગ્રહોના અનુસંધાનમાં એવો સંકેત પ્રાપ્ત થાય છે કે આ વર્ષની અંદર તમારા ઘરે પારણું બંધાઈ શકે એમ છે. જી, અન્ય કોલર છે આપણી સાથે. હેલો, હેલો. જી, હા, બરોડાથી બોલું. જી, જણાવો જન્મની વિગતો. 17-5-94. સમય? સવારે 9:55. અને સ્થળ? બરોડા. શું પ્રશ્ન છે આપનો? બાબાનું મેરેજ ક્યારે થશે અને નોકરીમાં એને કેવું છે? લગ્ન ક્યારે થશે અને નોકરીમાં એને કેવું છે? મને લાગે છે આ બેન આને તો સતત એવા પ્રશ્નો આવે છે કે નોકરી પણ નથી અને છોકરી પણ નથી, એટલે આ બે વાત સાથે ચાલતી આવતી હોય છે. તમે અમારો ટીવીનો કાર્યક્રમ સતત નિયમિત જોતા હશો તો તમને આ વાત દેખાશે. એટલે હું તમને એક ટોટકો આપું છું.
તમારા સંતાનને કહેજો આછી પાતળી જે મળે એવી નોકરી, સૌ પ્રથમ એ નોકરી સ્વીકારી લેશે અને એ નોકરી સ્વીકારી લીધા પછી કામ આગળ ચાલશે. સાથે સાથે એક શાસ્ત્રોક્ત ઉપાય પણ આપું છું, તમારા સંતાને નિત્ય પ્રત્યે ગણેશજીની ઉપાસના કરવી પડશે અને સાથે સાથે ગણેશજીને ગુલાબનું પુષ્પ દર મંગળવારે અર્પણ કરવું અને ગણેશજીને ગોળ પરણ પર કરવો. આ બે ઉપાય કરે તેમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જી, અને કોલર છે. હેલો. હેલો જી. હા, જન્મતારીખ 3/10/1999. એકવાર ફરી જણાવશો? 3/10/1999. સમય? સમય 2:45 છે અમદાવાદ. સવારે કે બપોરે? રાત્રે. રાત્રે 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 2:45. અને સ્થળ? સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? સરકારી નોકરી તમે ઈચ્છી રહ્યા છો, પણ સૌ પ્રથમ જન્મકુંડળીમાં આપણે એ જોઈએ કે સરકારી નોકરી પ્રાપ્ત થવાના યોગ તમારી જન્મકુંડળીમાં છે કે નહીં. તો જી હા, જન્મકુંડળીની અંદર સરકારી નોકરી પ્રાપ્ત થવાના યોગ સારી પેઠે ગોઠવાયેલા છે. સરકારી નોકરી હાલમાં પ્રાપ્ત થવાના યોગ પણ ચાલી રહ્યા છે. તમે ખૂબ જ સારી મહેનત કરો, તમને સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકે એમ છે. ઓમ બ્રુમ બૃહસ્પતે નમઃ આ મંત્રનો જાપ કરજો અને સાથે સાથે ગુરુનું સિદ્ધ કરેલું યંત્ર તમારે તમારા ખિસ્સાની અંદર સતત રાખી મૂકવું. જી, અને કોલર છે. હલો. 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 હેલો. હેલો હેલો જી. હા, હસમુખભાઈ વડોદરાથી બોલું. જી હસમુખભાઈ, જણાવો. અમિતભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હસમુખભાઈ. હા, મારા ભોનાનો પ્રશ્ન છે. બોલો. એની જન્મ તારીખ છે 23/11/2000. 23/11/50. શાસ્ત્રીએ ગુરુ નું પોખરાજ પહેરવાનું કહ્યું છે. હવે એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, એમની પોખરાજ ની વિધિ પડી છે, તો એ પોખરાજ પહેરી શકાય કે ના પહેરી શકાય, એવું મારું. હવે એમને કોઈ શાસ્ત્રીએ પોખરાજ પહેરવાનું કહ્યું છે, તો એ પોખરાજ પહેરવાનું જે કહ્યું છે એ બરોબર છે, પહેરવાનું કહ્યું છે, પહેરી શકે છે. પણ તમે મને એ પૂછો છો કે એમના પપ્પાની પોખરાજની વીંટી પડી છે, એ પહેરી શકે કે ન પહેરી શકે. એ જે વીંટી છે એ વીંટી બરોબર સિદ્ધ કરાવવી પડે અને એ સિદ્ધ કરાયેલી વીંટી યોગ્ય નક્ષત્રમાં એ પોતે ધારણ કરી શકે છે. જી, લાગે છે આમ તો ઘણા બધા કોલરને એવી કમ્પ્લેન હોય છે કે અમારા ફોન નથી લાગતો, પણ હસમુખભાઈનો લગભગ અઠવાડિયે બે વાર તો લાગી જાય છે. એટલે બીજા કોલર હસમુખભાઈને કોલ કરીને કહેતા હશે કે અમારા વતી તમે લગાવો. અને એક બેન પણ વારંવાર એમના ફોન પર લાગી જાય છે કે ઘણા ડિપ્રેશનમાં છે. એટલે અનેક લોકોના ફોન લાગે છે, પણ તેમ છતાંય અનેક લોકો ફોન કરી રહ્યા છે, એટલે લાઈન પણ થોડીક ઘણા બધા ફોનોથી અટવાઈ જતી હોવી જોઈએ, એટલે કેટલાક લોકોનો ફોન નહીં લાગતો હોય. બિલકુલ બિલકુલ. અન્ય કોલર જોડાય છે આપણી સાથે. હેલો. હેલો જી. હેલો. મારે ભાઈ બુસ. હેલો. હા જી, નામ જણાવો. જણાવો છો તમને વિગતો? હા, વધી ઉપર છે ઈ છો ને તમે? હા હા બેન, એ જ છે. એ જ છે. જન્મની વિગતો આપશો? મહેશ નામ છે મારા ભાઈ નું, સિંહ રાશિ છે. રાજકોટ. શું પ્રશ્ન છે આપનો? આમને મારા ભાઈ ને સરકારી નોકરી તો મળી ગઈ છે, પણ એને છોકરી ગોતવાની છે. સરકારી નોકરી મળી ગઈ છે અને છોકરી ગોતવાની છે, તો છોકરી ક્યારે મળશે તેના અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે. ચાલો, છોકરી પણ ઝડપથી મળી જશે. લગભગ 4-6 મહિનાની અંદર તમારો જે સંકલ્પ છે એ સિદ્ધ થશે, એવું ગ્રહોના સંકેતો જણાવી રહ્યા છે. જી શાસ્ત્રીજી, છેલ્લી જે 3 રાશિ બાકી છે તેની વાત કરીએ આપણે. મકર રાશિની આપણે વાત કરીએ તો આવતીકાલે તમારા કાર્યની અંદર તમારી ચીવટ ખૂબ જ વધે. કાર્યની અંદર ચીવટ વધશે એટલે સફળતા પણ પ્રાપ્ત થશે.
વેપારની અંદર તમને લાભ થઈ શકે એમ છે. તમારા ઘરની અંદર સુખ ટકે આ ખૂબ જ સારી બાબત છે. શુભ કાર્યો તમારા દ્વારા થઈ શકે એમ છે. કુંભ રાશિની આપણે વાત કરીએ તો ધર્મ વૃત્તિની અંદર ઉમેરો થાય, જીવનમાં પરિવર્તન જણાય, વેપારમાં તમને લાભ થઈ શકે એમ છે. ખાન પાન ઉપર આવતીકાલે તમારે ફક્ત સંયમ રાખવાનો રહેશે. મીન રાશિની આપણે વાત કરીએ તો આરોગ્યના અનુસંધાનમાં સાવધાની રાખવી અને આરોગ્ય જળવાશે પણ ખરું, પણ તમારે સાવધાની રાખવી પડશે. આવતીકાલે થોડુંક નરમ વલણ તમારું રહેશે, થોડો ઉશ્કેરાટ શાંત થઈ જશે, મન પણ શાંત થઈ જશે અને સંતાન સંબંધી બાબતો આવતીકાલે જોર પકડી શકે એમ છે. પણ તમારે તમારા ઘરની અંદર જરા વિશેષ શાંતિ જાળવવી. જી શાસ્ત્રીજી, હવે જેનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે તેમનું આવનાર વર્ષ કેવું રહેશે તે જણાવીએ. જેમનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો જેમનો જન્મદિવસ છે એમને આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ કે તને મને ધને એ લોકો સુખ પ્રાપ્ત કરે. હવે સૌ પ્રથમ તો વાત કરીએ કે આર્થિક દ્રષ્ટિએ જે છે તમારું આવનારું વર્ષ કેવું રહેશે. તો આર્થિક દ્રષ્ટિએ જે છે આવનારા વર્ષની અંદર પૈસા આવશે તો ખરા, પણ તમને આવનારો પૈસો, આવેલો પૈસો તમને ઓછો જ લાગશે. તમને એવું લાગશે કે હજુ ઘણી કંજૂસાઈ કરીએ તો વધારે પૈસા ભેગા થઈ શકે. પૈસા તો આવશે પણ તમારા મનની અંદર અસંતોષ વધારે રહી શકે છે એવું ઘણા ગ્રહો જણાવે છે. હવે આપણે વાત કરીએ કે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું રહેશે. કૌટુંબિક દ્રષ્ટિએ તમારે થોડા વધુ પ્રવૃત્ત થવું પડે એવું દેખાય છે. સેવાકીય કાર્યો તમારા દ્વારા વધારે થાય અને પરિવારની અપેક્ષા પણ તમારી ઉપર વધારે રહેશે એટલે તમારે સંયમ રાખીને કામ કરવું. આરોગ્યના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો આવનારું જે વર્ષ છે આરોગ્યના અનુસંધાનમાં સારું છે, પણ તમે જો કોઈ બ્લડ પ્રેશરના દર્દથી પીડાતા હશો તો તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. પેટની બીમારીથી પણ સાવધાની રાખવી પડશે. કોઈ પણ એવો પીવાનો પદાર્થ કે જે ઉત્તેજના આપે અને અતિશય તામસી હોય એવા પદાર્થથી તમારે દૂર રહેવું. જી અને કોલર જોડાય છે આપણી સાથે. હેલો. હેલો જી, મારું નામ ઉમા, વાસી વાત કરું છું. મારી જન્મતારીખ છે 30/12. સમય સવારે 10. એકવાર ફરી જણાવશો જન્મની વિગતો. 30/12, 30 ડિસેમ્બર 1990. જી સમય. સમય સવારે 10 વાગે રવિવારે. સ્થળ બોલો બેન. સ્થળ મારો થર્ડ ધ્રોલ. શું પ્રશ્ન છે આપનો? હું ઘણા ટાઈમથી સરકારી નોકરી માટે ટ્રાય કરું છું પણ થતું નથી, તો નોકરીના વિશે છે કે નહીં એ બાબતે પૂછું છું. ઘણા વખતથી તમે સરકારી નોકરીના પ્રયત્ન કરો છો અને નોકરી મળતી નથી તેના અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે બેન. તમારી જે જન્મકુંડળી છે એ જન્મકુંડળીના અનુસંધાનમાં ગુરુની મહાદશા ચાલી રહી છે અને ગુરુ મહારાજ આ જન્મકુંડળીની અંદર કેતુ મહારાજ સાથે ઉચ્ચના થઈને બેઠા છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ સરકારી નોકરીના યોગ તમારી જન્મકુંડળીમાં રચાયેલા છે કે કેમ. તો સરકારી નોકરીના યોગ તમારી જન્મકુંડળીની અંદર રચાયેલા છે, પણ નોકરી શા માટે પ્રાપ્ત નથી થતી એટલા માટે કે શનિ ઉપરથી શનિ મહારાજ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે અને રાહુ મહારાજ ત્યાં બિરાજમાન છે એટલા માટે તમને નોકરીના અનુસંધાનમાં મુશ્કેલી વર્તાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શિવજીની ઉપાસના કરવી. એક પંચમુખી રુદ્રાક્ષનું નાનું બ્રેસલેટ તમારે કાંડાની અંદર પહેરી લેવું અને શિવજીની ઉપાસના કરવાની, કારણ કે શનિ રાહુ તમારી જન્મકુંડળીની અંદર ભેગા છે. આરોગ્યના અનુસંધાનમાં પણ આ યુતિ તમને પીડા આપી શકે છે માટે સાવધાન. લગભગ 1-1.5 વર્ષ પછી સરકારી નોકરી મેળવવાના યોગ તમારી જન્મકુંડળીની અંદર બેસે છે. જી અન્ય કોલર જોડાય છે આપણી સાથે. હેલો. 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 જી જણાવો. હેલો. હેલો. શું નામ છે આપનું? હર્ષવર્ધન. જી આપની જન્મની વિગતો જણાવશો. મારા સન માટે છે જન્મ તારીખ 27/3/93. સમય. સમય જણાવશો. 27/5/1993. સમય અને સ્થળ જણાવશો. 2:40. સુરેન્દ્રનગર. શું પ્રશ્ન છે આપનો?
પ્રશ્ન જણાવશો ભાઈ આપનો? હા, મારા સન ને યોગ્ય કન્યા ક્યારે મળશે એના વિવાહ માટે અમે તત્પર છીએ, અને કઈ દિશામાંથી મળવાની સંભાવના? જી 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 જી, આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે યોગ્ય કન્યા, સૌપ્રથમ આપણે કન્યાના અનુસંધાનમાં વાત કરીએ, એ મળશે એ જે દિશા હશે તે, પણ આપણને કન્યા પ્રાપ્ત થવી જોઈએ, આપણે મુખ્ય મુદ્દો આ છે ભાઈ. હવે જે પરિસ્થિતિ છે એમાં મંગળની મહાદશા તમારા દીકરાને ચાલે છે. મંગળ મહારાજ એ મિથુનના ગોઠવાયેલા છે સપ્તમ સ્થાનમાં. આ જન્મકુંડલી જે છે એ માંગલિક પણ છે, અને કન્યા ક્યારે પ્રાપ્ત થશે તો તેના અનુસંધાનમાં હજુ એક વર્ષનો સમય લાગી શકે એમ છે. એક વર્ષ પછી જન્મકુંડલીની અંદર યોગ ખીલી રહ્યા છે, પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવો, અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ પણ તમારા સંતાને કરવા પડશે. જી શાસ્ત્રીજી, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાય એટલી સરસ માહિતી આપી માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય ને શાસ્ત્રીજી પાસેથી સમાધાન ઈચ્છતા હોવ તો તેમનો નંબર નોંધી લેશો. તો આ સાથે કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટની સાથે જોડાવા માટે લોગ ઇન કરો www.mantavyanews.com ની સાથે. નમસ્કાર.